તો આણંદના ઉમેટા પાસે આવેલા કામધેનુ રિસોર્ટના માલિક સામે આંકલાવ પોલીસ મથકમાં એક યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. તો સામે માલિક પોતાને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી હોવાનો યુવતી સામે આક્ષેપ કર્યો છે, ત્યારે પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો કેસની પ્રાથમિક જાણકારી મુજબ યુનિવર્સલ ટાઈમ્સના નામથી કોમર્શિયલ એડનું કામ કરતા દંપતીએ કામધેનુ રિસોર્ટના માલિક અભિલાષ ઠક્કર સામે પોતાની છેડતી કર્યાનો આક્ષેપ કર્યો છે. તો માલિક અભિલાષ ઠક્કરનું કહેવું છે કે યુવતી મને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી હતી તેવો ખુલાસો કર્યો છે. તો હાલ આ સમગ્ર મામલે પોલીસ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તપાસ કરી રહી છે. તો સાથે બંને બાજુએથી થયેલા આક્ષેપોમાં સાચું કોણ તે શોધવાની પ્રયાસ કરી રહી છે. નજીકના કામધેનુ રિસોર્ટમાં રિસોર્ટના માલિક અભિલાષ ઠક્કર દ્વારા વડોદરાની એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની અત્રેના પોલીસ મથકમાં યુવતી અને તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ઇપીકો કલમ 354 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી આરોપીની અટેક કરવા માટે તજવીજ ચાલુ છે. કામધેનુ રિસોર્ટમાં હું બિઝનેસ પર્પઝથી પેમેન્ટ માટે ગઈ હતી, તો ત્યારે અભિલાષભાઈ ઠક્કર ત્યાં બેઠા હતા. તો એમની સાથે પહેલાં તો નોર્મલી વાતચીત થઈ, પણ પછી સડનલી મારા હસબન્ડનો ફોન આવ્યો, તો હું ફોન પર વાત કરતી હતી ત્યારે પાછળથી આવીને એમણે મને પકડી લીધી કમરેથી. અને પછી એકચ્યુઅલી હું ફોન બતાવું છું ત્યાં સુધીમાં મારો હાથ ખેંચીને મને રૂમમાં લઈ જવાની કોશિશ કરી હતી, અને ત્યારે હું એમને ધક્કો મારીને ત્યાંથી નીકળી ગઈ. અને પછી આટલું થયું, પછી એમનો ફોન મેસેજ બધું સોરીને બધું કેવા માટેના મેસેજો ને આ બધા આવ્યા હતા. મારી પાસે અત્યારે એમને જે આરોપ મૂકેલો છે એમાં મારી પાસે અહીંના કોટેજીસ છે, મારો સ્ટાફ છે, અને કોઈ બી જાતની ઇન્કવાયરી કરવી હોય અને કંઈ હોય તો એ બાદમાં સહયોગ આપવા મેં તૈયાર છે. એમાં આ બધી તદ્દન ખોટી વાત છે અને મને પૈસા પડવા માટેની આ લોકોએ કોઈ એ બનાવ્યું.